જૂનાગઢના મક્તુપુરના ગ્રામીણોએ પીજીવીસીએલ ઓફિસનો ઘેરાવ કર્યો. પીજીવીસીએલ કચેરીમાં ઓફિસની મેઇન સ્વીચ બંધ કરી વિરોધ નોંધાવ્યો. મક્તુપુર ગામમાં વીજળી આવ્યા પછી જ ઓફિસની લાઇટ ચાલુ કરવાની ચીમકી ઉચ્ચારી મહિલા ઉપસરપંચ સ્થાનિકો સહિતના લોકોએ ઘેરાવ કર્યો. પીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો. અનિયમિત વીજળી આવતી હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે. ગ્રામીણોની ઉગ્ર રજૂઆતને પગલે 10 દિવસમાં સમસ્યાનું નિવારણ લાવવા તંત્રએ ખાતરી આપી. મક્તુપુર ગામે લાઇટનો પ્રોબ્લેમ હોવાથી વારંવાર આજે આ એક વર્ષ થયાથી અમારા ગામને સતત પ્રોબ્લેમ છે અને લાઇટ રેગ્યુલર મળતી નથી. આવનારા દિવસોમાં ઘણી બધી રજૂઆત કરી, મૌખિક કરી, લેખિત કરી, છતાંય કોઈ જાતનો જવાબ મળ્યો નથી. ત્યાર પછી અત્યારે લાઇટનો થાંભલા, પછી વાયરો, એના પોલો નબળા પડી ગયા છે, છતાં પણ મેન્ટેનન્સ કરવા માટે ઘણીવાર રજૂઆત કર્યા છતાં પણ આપતા નથી. એક નાનો એવો ફોલ્ટ હોય તો આખો દિવસ સુધી લાઇટ બંધ કરે. મજૂરી 7 વાગે આવે, પછી આવીએ તો લાઇટ ન હોય. 1 કલાક લાઇટ આપે, પાછી જાય 10 વાગે માન ખાવા જમવા બેસીએ તો લાઇટ હોય જાય. પછી પાછી અડધી રાતે 12 વાગે જાય, 2 વાગે જાય. પછી સવારે મજૂરને ઉઠવું હોય તો ઈ મજૂરીએ એટલી અડધી રાત આખી ઉજાગરા કરે, પછી દિવસના કામ કરે. છોકરાને ટ્યુશન હોય, ઈ લોકોને ટ્યુશન લેવાના હોય. છોકરા ગરમી તો અમે અવાજ કર્યા કરીએ. તો અમારી અધિકારી કહે છે કે સિટીના ને લાગ જોઈએ, ગામડા ને ન જોઈએ. ગામડા છે ને માણાના પેટના નથી, સિટીના માણાના પેટના. ઈને એસી હોય, અમારે એસી ન હોય. મજૂર વ્યક્તિ કઈ એસી ન નાખી હગે ને એ લોકો અમારે પછી ઝટકા ઝટકી લાઈટ થાય ને એમાં વારંવાર આ પંખા ઉડે, ટીવી ઉડે, બ્લૂપુ ઉડે, તો એ બધીને ખરચ કોણ કરે?